અમદાવાદમાં ચાલી રહેલું સફાઈ કામદારોનું આંદોલન આવતીકાલે વધુ ઉગ્ર બની શકે છે. અમદાવાદ શહેર વાલ્મીકી એકતા સમિતિની બેઠકમાં અંગેનો નિર્ણય લેવાયો છે. મંગળવારે મંજૂરી મળે કે ન મળે, પરંતુ તે દિવસે દાણાપીઠ, એએમસીની ઓફિસ અને રિવરફ્રન્ટ હાઉસ ઉપર ધરણાને ઘેરાવ કરવામાં આવશે. આ ઘેરાબંધી અન્ય વિભાગના કર્મચારીઓ પણ તેમાં ઘેરાબંધીમાં જોડાવાના છે. જ્યાં સુધી માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી તેઓ કચરો પણ નહીં ઉપાડે તેવું સ્પષ્ટ કહી રહ્યા છે. નોકર મંડળ સાથે ભારતીય મજદૂર સંઘે પણ સફાઈ કામદારોને ટેકો જાહેર કર્યો છે. સાથે જ આ સમિતિને ટેકો આપવા માટે અન્ય એએમટીએસ, બીઆરટીએસ, હોસ્પિટલ સહિતના યુનિયન પણ આગળ આવે તેવી શક્યતા છે. આજ બુધે વધુ જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા દર્શિલ રાવલ. દર્શિલ, સતત સફાઈ કામદારોની હડતાળ અને તેના પગલે શહેરીજનોની હાલાકી સતત સામે આવી રહી છે. હવે આગામી કયા પ્રકારના પગલાં સફાઈ કામદારો ભરવા જઈ રહ્યા છે પોતાની માંગણીઓને લઈને? વિધિ, જે પ્રકારે સફાઈ કામદારો હડતાળ ઉપર ઉતર્યા છે અને આજે છઠ્ઠો દિવસ છે, અને આ છ દિવસ દરમિયાન જે નવા પશ્ચિમ ઝોનની વાત કરવામાં આવે ત્યાંના કોઈ પણ વિસ્તારમાંથી કચરો ઉપડ્યો નથી. સાથે સાથે અન્ય યુનિયનો પણ જ્યારે આમાં જોડાયા છે ત્યારે શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે. પરંતુ વિધિ, હવે સમસ્યા એ છે કે અત્યાર સુધીમાં રસ્તા ઉપર કચરો જે છે તે જોવા મળતો હતો તે તો યથાવત છે, સાથે સાથે સોસાયટી અને એપાર્ટમેન્ટની અંદર પણ રસ્તા જે કચરો જે છે તે હવે જમા થઈ રહ્યો છે. જે પ્રકારે આ જે દ્રશ્યો જોઈ શકાય છે, વસ્તાપુરમાં આવેલ ગોયલ જે પાર્ક એપાર્ટમેન્ટ છે ત્યાંના જે જ્યાં આ પ્રકારે કચરો જે છે એકઠો થયો છે. પાંચ દિવસનો આ કચરો જે છે તે માનવામાં આવી રહ્યો છે તે અહીંયા એક રૂમમાં પૂરવામાં આવે છે, પેક કરવામાં આવે છે, જેથી કરીને બહાર ગંદકી ન દેખાય. પરંતુ સ્વાભાવિક છે કે પાંચ દિવસ સુધી કચરો ન ઉપડે એટલે એક અંદાજો લગાવી શકાય કે કેટલી માત્રામાં આ કચરો હોઈ શકે છે. અને સાથે સાથે આને લઈને એક ગંદકીની પણ સમસ્યા જે છે તે શહેરમાં જોવા મળી છે. અને હવે સ્થાનિકોમાં, એક શહેરીજનોમાં પણ એક નારાજગી ઊભી થઈ છે કે આખરે આ કયા પ્રકારની તંત્ર કામગીરી કરી રહ્યું છે અને પાંચ પાંચ દિવસ સુધી શા માટે કચરો નથી ઉપડી રહ્યો. સભ્યો છે એપાર્ટમેન્ટના, તેમની સાથે વાત કરીશું. કેટલા દિવસથી આ કચરાનો નિકાલ નથી થયો, તમે દરરોજ કચરો લેવા જાઓ છો, કેટલી માત્રા હોય છે અને હવે આમાં વધારો થયો છે? છેલ્લા પાંચ દિવસથી કચરો લેવામાં આવતો નથી અને અમે સોસાયટીમાં કચરો ઉપરથી ઉતારીને અહીંયા નીચે અમે સ્ટોર કરીએ છીએ અને અમારા સોસાયટી તરફથી આ જે સ્ટોર બનાવેલો છે એમાં અમે અત્યારે રાખીએ છીએ અને સ્ટોર કરીને એમાં રાખીએ છીએ. પરંતુ જે ગાડી જે લેવા આવે છે તે અત્યાર સુધી લેવા, પાંચ દિવસથી સતત લેવા આવી નથી, જેથી કરીને અમારે અહીંયા વ્યવસ્થા ખોરવાઈ છે. અત્યારે વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે, આપ શું કહેશો? આ ગંદકી હજુ કેટલી લોકો માટે અસર, એટલે નુકસાનકારક અથવા તો એને અસર પહોંચાડી શકે છે લોકો? આમાં એવું છે કે પાંચ દિવસથી હું તો અહીંયા ગોયલ એપાર્ટમેન્ટમાં ડ્રાયર તરીકે નોકરી કરું છું. હું સરખેજથી આવું છું. સરખેજ ડિવિઝનમાં બી એવું જ છે કે બધી જગ્યાએ પાંચ દિવસથી કચરો ગાડી લેવા આવતી નથી, તેથી લોકો ઘરે કેટલો સંગ્રહ કરી શકે છે કચરો? તો લોકો રોડ પર નાખે છે. હવે રોડ પર નાખશે તો ગંદકી થશે, બીમારી થશે, તો પછી એ બધું તંત્રને જોવાનું રહેશે. આમાં બીજો માણસ શું કરશે, પોતાનું કામ કરશે કે શું શું ક્યાં ક્યાં ધ્યાન દેશે, કઈ રીતે ધ્યાન દેશે, એટલે બહુ બેદરકારી છે. બેદરકારી છે, અન્ય વિસ્તારમાં પણ સમસ્યા છે. આપ કહો, આપ ક્યાં કહો કે ક્યાં ક્યાં દિક્કતે હોતી હૈ ઇસ કૂડે કી વજહ સે? બહુ દિક્કત હોતી હૈ બીમારી કે ટાઈમ પે કચરા નહીં લેકે જાને કી વજહ સે, ઓર ભી બૂઢે બુઝુર્ગો કો ઓર બીમારી હોને કી સંભાવના રહેતી હૈ. તો એ થોડા જલ્દી સે કચરા હટાવે વસી હમ કી અમારી વિનંતી હૈ. કાકા, એક બીમારી ફેલાવાનો ભય, સાથે સાથે કોરોના પણ અહીંયા જે છે, તો આ વચ્ચે સફાઈ ખૂબ જરૂરી છે અને એ સમય દરમિયાન આવી પ્રકારની ગંદકી એપાર્ટમેન્ટમાં કેટલી અસર પહોંચે સોસાયટીઓમાં પણ? અત્યારે કોરોના કાળ માળ માળ ઠેકાણે પડેલો છે, થોડો કંટ્રોલમાં આવેલો છે અને આ પાંચ છ દિવસથી આની આ પરિસ્થિતિ ચાલે છે એમાં ફરી પાછો કોરોના વકરશે. બ્રિટન ને બીજે બધે પણ નવા બધા આવેલા છે, આના માટે જેમ બને એમ જલ્દી તાત્કાલિક આ લોકોએ કચરા ઉપાડવા જોઈએ. મ્યુનિસિપલમાં બધા અત્યારે હોદ્દા વગરના હોય એવું બધા કહે છે. ગાડીઓ પણ એ લોકોની બધી ત્યાં જમા કરાવી દીધી છે પણ પગાર તો મળે છે. અમે લોકો ટેક્સ ભરીએ છીએ, બધું જ કરીએ છીએ. આ ગંદકી દિવસે દિવસે વધતી જાય છે ચારે બાજુ. એટલે કે સીધી રીતે વિધિ, અહીંયા ગંદકી વધતી જઈ રહી છે, જે સોસાયટીનું મેનેજમેન્ટ છે જે પ્રાઇવેટ કચરાવાળા છે ત્યાં સફાઈ થઈ રહી છે, પરંતુ કચરો જે છે તેનો નિકાલ નથી થતો અને આ જ વસ્તુ હવે એક ગંભીર બાબત બનતી જાય છે. કારણ કે પાંચ દિવસ સુધી કચરો ના ઉપડે એટલે કે આ સંખ્યાનો અંદાજ લગાવી શકાય છે કે કેટલી માત્રામાં શહેરમાં દરેક સોસાયટી, એપાર્ટમેન્ટ, રસ્તા ઉપર કેટલો કચરો હોઈ શકે છે અને તેના કારણે રોગચાળો પણ ફેલાવાની શક્યતા કેટલી વધી શકે છે. વિધિ, બિલકુલ દર્શિલ, આભાર આ તમામ જાણકારી બદલ. તો લોકોને રોગચાળો ફેલાવાનો ભય છે ઉપરથી કોરોનાનો કાળ, અને લોકો કહી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે સફાઈ કામદારોની હડતાળનો અંત આવે તો તેઓને પણ કચરાથી મુક્તિ મળે.